જૂનાગઢ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો ગત મોડી રાત્રે. સાબલપુર જીઆઈડીસીમાં આગ લાગી હતી. આગ કેવી રીતે લાગી તેને લઈને કોઈ સમાચાર નથી, પરંતુ આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને પણ તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાથી હાલ લાખોનું નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હનીફ ખોખર અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. હનીફ, જે રીતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે જીઆઈડીસીમાં જૂનાગઢમાં, આખરે કયા કારણોસર આગ લાગી છે, કેટલું નુકસાન થવાની ભીતિ? જુહી, આ ગત મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. આગ કયા કારણે લાગી છે ખબર નથી, પણ જે સાબલપુરની જીઆઈડીસી છે ત્યાં અનેક પ્લાસ્ટિકની ફેક્ટરીઓ છે, ગોડાઉન છે, તેમજ સ્ક્રેપના પણ મોટા ગોડાઉનો છે. તેમાં એક શેડ ઉપર આગ લાગવામાં આવી હતી અને આ આગ લાગ્યા પછી તાત્કાલિક જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. અને પ્લાસ્ટિકમાં આગ લાગી હોય એને કાબુ કરવો ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ લગભગ 2 કલાકની જહેમત પછી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે અને આગળ આગને આગળ જતી અટકાવવામાં આવી છે. કારણ કે આજુબાજુમાં પણ ઘણી બધી ફેક્ટરીઓ છે, ઘણા બધા ઉદ્યોગો છે અને પ્લાસ્ટિકના, તો એમને નુકસાન ન થાય એ પણ એક જોવાનું હતું. એટલે ફાયર બ્રિગેડે એક સારી કામગીરી કરી અને આગને કાબુમાં લીધી છે. આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ ઘણું બધું નુકસાન થયું છે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હનીફ.